સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા એપીએમસીમાં જુગારધામ ઝડપાતા રાજકીય આગેવાનોની દોડધામ મચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકા પોલીસના પીએસઆઈ ટીબી હિરાણી, સંજયભાઈ મુંદવા, ભરતભાઈ સુરેશભાઈ સહિતનો તાલુકા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરજ બજાવતા સંજયભાઈ મુંદવાને ખાનગી રાહે બાતમી મળી હતી કે ધ્રાંગધ્રા એપીએમસીમાં વેપારીઓ ભેગા મળીને જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી. તેથી બાતમીને આધારે ધ્રાંગધ્રા એપીએમસીમાં ચાલતા જુગારધામ 6 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેમાં ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના રાજ સીતાપુરના સદસ્ય તથા તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને વેપારીઓ સહિત 6 જુગારીઓને પોલીસે 10.77 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા, જેમાં કિરીટભાઈ, દલીચંદભાઈ ગઢિયા, કાંતિભાઈ નાગરભાઈ કાવર, ઓમદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, લલિતભાઈ માદાભાઈ મેથાણીયા તેમજ ભૂપતભાઈ હેમુભાઈ સિંધવ, અરવિંદભાઈ નરસિંહભાઈ સરવાડિયા પાસેથી રોકડા રૂપિયા 57,610 તથા મોબાઈલ ફોન નંગ 4 જેની કિંમત ₹20,000 અને 2 ગાડી જેની કિંમત 10 લાખ સહિત 10,77,000 મુદ્દામાલ સાથે 6 જુગારીઓને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ધ્રાંગધ્રા એપીએમસી ભાજપ શાસિત હોવાથી ભાજપના કેટલાક રાજકીય ઉચ્ચ આગેવાનો તાત્કાલિક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને આ મામલાને દબાવવા માટેના ધમપછાડા કર્યા હતા, પરંતુ ધ્રાંગધ્રા ડીવાયએસપી તથા તાલુકા પીએસઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓની સતર્કતાથી જુગારમાં ઝડપાયેલા 6 જુગારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી હતી. શાહરૂખ સિપાહી, લાઈવ ગુજરાત ન્યૂઝ, ધ્રાંગધ્રા.